रिकॉर्ड अभी बाकी है, हमी खत्म हो गई है, क्या आत्मा अभी बाकी है। अपना आप सबके अपने ऊपर से माननीय श्री व्यक्ति भाई कदरे विनंति करू पान એટલે આપણો ઇન્ડિપેન્ડન્ટ દિવસ, આપણો સ્વતંત્ર દિવસ, એની ઉજવણીના ભાગ સ્વરૂપે આપણા આ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, ભગવાન દ્વારકા દેશના દ્વારકા નગરીમાં આપણી વચ્ચે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગ સ્વરૂપે ઉપસ્થિત રાજ્યના પાણી પુરવઠા અને પ્રવાસન વિભાગના મંત્રી શ્રી આદરણીય જયેશભાઈ રાદડિયા, તેવા જ આપણી વચ્ચે કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ, કલેક્ટર શ્રી પટેલ સાહેબ, બીડીઓ શ્રી પંડ્યા સાહેબ, આપણા નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાઈ ગોપાલભાઈ, અહીં અમારા બંને સિનિયર આગેવાનો અને ડાયરેક્ટર શ્રી ભાઈ હરિભાઈ આધુનિક, ભાઈ રમેશભાઈ હેરમા, આ વિસ્તારમાંથી નગરપાલિકાના સદસ્યો, પાર્ટીના હોદ્દેદારો, ગ્રામજનો, મિત્રો, આજે આપણો દેશ સમગ્ર દેશની અંદર રાષ્ટ્રીય પર્વ ઉજવાઈ રહ્યું છે. તે પર્વના ઉજવણીના ભાગ સ્વરૂપે આપણે આજે આપણા આ દ્વારકા નગરીમાં આપણા જિલ્લાનો આ સ્વતંત્ર દિવસ ઉજવો એના ભાગરૂપે આપણા અભિલ્લા પ્લોટમાં આજે એક સ્ટેજ અને આંગણવાડી રૂમનું ઉદઘાટન આપણા રાજ્યના મંત્રી અશોક કર્યું. મિત્રો, ખરા અર્થમાં આ રાજ્ય સરકારે હમણાં સદાયુ નાગરિક, એ પછી સ્વતંત્ર સેનાની હોય, અન્ય આ વિસ્તાર આ સમાજ સેવામાં જેમણે પોતાની ગ્રામ પંચાયતમાં સભ્ય હોય, સરપંચ હોય, નગરપાલિકાના સભ્ય હોય, કે પછી ધારાસભ્ય હોય, કે પૂર્વ સાંસદ હોય, એની ઉજવણી એનું સન્માન હમણાં જ રાજ્ય સરકારે કર્યું. ખરા અર્થમાં આ ચોકની અંદર આ જે સ્ટેજ બનાવ્યું છે એના નામ સાથે જેમનું નામ જોડવામાં આવ્યું છે એવા સ્વર્ગસ્થ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ કરણભા માણે એનું નામ જોડે છે, સાથે સાથે આ 13મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ ઇમારત કરવામાં આવી છે. એવું જ આ વિસ્તારમાં બીજી આંગણવાડી કેન્દ્ર એનું પણ આપણે આજે ઉદઘાટન કર્યું છે. મિત્રો, ખરા અર્થમાં આ વિસ્તારના લોકો એનો સદઉપયોગ કરે એવી આપ સૌને વિનંતી છે. અહીં આપણે હમણાં જ જે આપણા આગેવાનોનું સન્માન કર્યું તે મગથી કરવામાં આવ્યું. મિત્રો, આ મગ આ સરકારના પ્રતિનિધિ તરીકે અમે એમને આ જ વિસ્તારમાં જેનું આજે આપણે ઉદઘાટન કર્યું છે એવી આંગણવાડી કેન્દ્રની અંદર જે કુપોષિત બાળકો છે, એ કુપોષિત બાળકો તંદુરસ્ત બને એના માટે એમને અર્પણ કર્યા છે. તો મિત્રો, આજે જે આ બંને કામમાં આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ એ બંને કામ લોકાર્પણ અને એ સાર્થક કેમ ગણાય તેનો સદુપયોગ થાય. મિત્રો, સમય ઘણો થઈ ગયો છે, આપણે આપણા મંત્રીને સાંભળવાના છે. તો આજના દિવસે આપણે જે આ કાર્ય ખુલ્લું મૂક્યું એટલે કે બે કામો લોકાર્પણ કર્યા એ ખરા અર્થમાં લોક ઉપયોગી થાય એવી વિનંતી. અસ્તુ ભારત માતાની જય, વંદે માતરમ. જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય મેઘજીભાઈ, ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ આદરણીય ગોપાલભાઈ, આ વિસ્તારના કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત મંચ સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ વડીલો, યુવાનો, ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી બાળકો, સમગ્ર દેશની અંદર આજે આપણો રાષ્ટ્રીય તહેવાર 69મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે સમગ્ર દેશની અંદર આનંદ અને શાંતિ આજે જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકાની જિલ્લા કક્ષાની ઉજવણી આજે જ્યારે દ્વારકાને આવીને કાર્યક્રમ એનો સમાપન થયો અને આ કાર્યક્રમની અંદર મારે આજે ઉપસ્થિત રહેવાનું થયું. સાથે આ બિરલા ચોકની અંદર
સ્ટેજ અને સાથે આંગણવાડી ઉપર લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારે આજે સ્વતંત્ર પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ સમગ્ર રાષ્ટ્રને આજે સંબોધન કર્યું અને કેન્દ્ર સરકાર હસ્તકની છેલ્લા એક વર્ષની પ્રગતિ અને એક વર્ષની યોજના એ લોકો સમક્ષ આજે સંબોધનમાં એમને વાત કરી. ત્યારે આજે જ્યારે રાજ્ય સરકારની પણ આનંદીબેન પટેલની સરકારને એક વર્ષ ઉપરનો સમય થયો ત્યારે એક રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આપણી જે કંઈ વિકાસલક્ષી અને ગરીબલક્ષી યોજનાઓ હોય અને સરકારે જે આપણા સમક્ષ મૂક્યો હોય ત્યારે એનો લાભ લેવા માટે વિનંતી કરું છું. આજે આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા ત્યારે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વિશેષ કરીને કે ફરીથી આજે આપણો રાષ્ટ્રીય તહેવાર અને સમગ્ર દેશમાં જેની ઉજવણી થઈ રહી છે ત્યારે ફરીથી રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટ સ્વતંત્ર પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતા કી જય. મનુષ્ય સૌની એક એક ક્ષણ લાખણી છે. સમયનો પ્રવાહ અવિરતપણે વહી જ જાય છે. કરોડો ઉપાય કરવા છતાં પણ વિતેલી એક પણ ક્ષણ પાછી આવતી નથી. તો સમયનો સદુપયોગ કરનાર જીવન જીતી જાય છે અને આ જીવનને પોતાને મળેલ સુવર્ણ અવસરનો સદુપયોગ કરી અત્રે પધારેલ મહેમાનોએ પોતાનો કિંમતી સમય કાઢી અત્રે આપણા પર્વમાં તેઓએ હાજરી આપી તે બદલ શ્રી સંસ્કાર સ્કૂલના ટ્રસ્ટીઓ આચાર્ય શાળા વતી તથા સમગ્ર શાળા પરિવાર વતી હું આભાર માનું છું.
હેલો આ બાજુ જોજો.